Thank you.
ના ઉઠલે આશરો પામેલા ઉપર તલવાર ના ખા ન હોય પણ આ વાણીઓ અમારો વેરી છે વેરી હોય તો ભલે પણ ઈ વેર અહીં વાળવાનું ભૂલી જાઓ ભૂલી જાઉં જેણે અમારી જમીન ને જાગીર ગીરવી રાખી આજ સુધી અમારા ગળા કાપ્યા એને હું ભૂલી જાઉં આ વાણીયાને હું જીવતો નહીં છોડું માર કે ઘેર આશરો લેવા આવનારને મારતા તેનો વિચાર કરજો વિચાર તો તમે કરી લો ભગત નહીં તો તમારો આ તંબુરો તૂટી જશે ને ભક્તિ ભાંગી જશે ભક્તિનો ભંગ કરનાર તું એટલું ભૂલે છે કે જે આત્મા રામ સાગર શોભે છે એ આ તલવાર પણ ઉઠાવી શકે છે તમે આ વાણિયા માટે મારી સાથે લહેરવાન છો આશરો લેવા આવનાર માટે માથું આપવું પડે તો પાછા ના પડવું એ અમારો ધર્મ છે તો કાળ તલવાર ભગતરા ખબર પડશે ત્યારે કોણ જાણે શું શું થશે ખૂન તમારી નજર સામે થયું અને તમે ચરસાઓ મોજ ઉતારી ગયા કોળ સંહારે વેર બાંધતા પહેલા એ રામસિંહ ને એની દીકરી ગંગા ઈ વાત ભૂલી ગયા છે કે એ લોકો કોની સામે બાજ ફેરી રહ્યા છે મારા વેરી વાણિયાને એમણે આશરો આપ્યો છે પણ જે વાણિયાને કારણે મારા ભાઈનું મોત થયું છે એનો હું વંશ વેરો નહીં રહેવા દઉં જાત ચાલીને આશ તો હું તને જવા દઉં છું પણ જે ઘડીએ તારો ધણી ઘરે આવશે એ ઘડીએ જાણશે કે કારસિંહ હારેનું વેર કેટલું વહુ હોય છે મારા દીકરા ભૂલ કરી છે એ ભૂલ ની સજા રૂપે મને મારો વેરી વાણિયો સોંપી દે
नहीं तो तारी दीकरी गंगा ने आज नी रात काल संगना ओरड़े काल संग मैं आ डींगी धरती नु पानी पीधु छे भक्ति ना रंगे रंगायो तेथी शू मारी मर्दांगी मरी नथी गई आज नी रात तारा आई खानी छेली रात हशे राम संग एवी तलवार तारा लोही ना रंगती रंगजे काल संग बापू आ शू बोलो छो वेर थी वेर शमतु नथी वधे छे बोलो तो तमने आ एक तारा ना सोगन छे एक बार तमेज कह्यु हतु के आ एक तारो अंतर ना पाप भूले छी ईश्वर हरे एक करी दे छे पर दीकरी मारा जीवता जीव तू ये पापिया ना घेर जाईस तो आ जगत ना लोगो शु बात करशे भक्ति करे एने जगत नी निंदा नी परवा न होय बापू भगत नो धर्म तो छे जगत ना पाप धोवानो परंतु गंगा बा तमे एक हरसिंह ने ओळखता नथी ए पापिया ना पाप नो पार नथी फरी एक वार विचार करी जुओ गंगा बा वारंवार विचार तो अस्थिर मन वाला करे मारे तो आजे भक्ति ना पारखा करवा छे जोवु छे कोण हारे छे कोण जीते छे जेठा कारसन ने बाजे खाली जाय रे पण धारो के बापू ए वाणिया ने ना छोड़े अने गंगा ना आवे तो रामसंग अने गंगा ने आ छेल्ली रात हशे बापू बापू वो बात छे एक सणकारेलू वेलडू आवे छे वेलडू बापू तमे जीती गया बापू गंगा आवी गई हवे निरात नाही लो पवित्र थई जाशो भले भले वायडो था मैं हालतो था राम सम बापू तो ऊपर ना ओरडे छे ने बोलाव्या पछी आवकारो नहीं आपो सती,
તમે જો ના આવે હો તો મુજ પાપિયાના પ્રાણ બચાવનાર અહીં કોઈ નહોતું. તમે તો મને જીવતદાન દીધું છે. જીવતદાન દેનાર તો દ્વારકા વાળો છે. એ દ્વારકા વાળાને તો મેં દેખ્યો નથી, પણ તમે મારા ઓરડે પધારી મારા ઓરડાને પાવન કર્યો. ચાલો સતી, હું તમને તમારા બાપુ રામસંગ પાસે મૂકી એમના પગમાં પડીને હું માફી માંગુ. હવે ઘરે જવા જેવું રહ્યું નથી. એટલે જગતમાં એવો કયો બાપ હોય જે પરાયા પુરુષ હારે રાત રહીને આવેલ પોતાની દીકરીને સંગ્રે. સતી, હા, નિમંત્રણ આપીને તમે બોલાવી હું આવી. હવે જગતમાં મારો હાથ કોણ ચાલે, કા તમે કા મોત. નહીં નહીં સતી, હું તમને એમ નહીં મરવા દઉં. જગતથી જુદો જઈને પણ હું તમને સંગ્રીશ. વિચાર કરી લો, પાણી અને આગનો મેળ નહીં મળે. સતી, આજ સુધી વેર ઝેર ખૂન ખરાબાની આગમાં હું બળતો હતો, હવે ભક્તિના પાણી પીને મારે એ આગ ઠારવી છે. સતી, સુરજની સાક્ષી હું તમારો હાથ ઝાલીશ. હાથ ઝાલતા હજી વિચાર કરી લો, તમારા હાથમાં તલવાર છે, મારા હાથમાં એક તારો. તલવારનો ધર્મ છે પાપ કરવાનો, અને એક તારાનો ધર્મ છે પાપ ઉલેચવાનો. સતી, આજ સુધી પાપની પાળ્યું તો ખૂબ બાંધી, પણ હવે મારે પાપ ઉલેચ્યું છે. તે મારા ફૂલ જેવા દીકરાને મારી નાખ્યો, હવે નીચે આવો અને મને મારી નાખ. આવ નીચે મારી નાખ મને. સતી, હું પાપી છું, હું પાપી છું. દર શહેરને કૃષ્ણને વાણિયાના દીકરાનું કડું કાતું છે. સતી, હું પાપી છું. મારા પાપને ધોવાને માટે મને ભક્તિનો માર્ગ દેખાડો. સતી, મને ભક્તિનો માર્ગ દેખાડો.
ઘર સમય નહીં રહે તો આવા બોકડા જેવા બુઠ્ઠા નાકવાળા વર હારે તો નહીં જ પરણું. અરે તો પછી આ લગ્ન પાકા કેમ કર્યા હતા? 8-8 દિવસ સુધી ગીત ગાઈને અમારા ઘરે સુકાઈ ગયા. મારી દક્ષિણા દૂધ છે એનું શું? અરે અરે હવે જે થવાનું એ થાય. હું આખો જન્મ કુંવારી રહીશ પણ આ કાન્યા હારે તો નહીં જ પરણું. અરે પરણવું નવાય તો કઈ નહીં, હું ઘર ઘવા તૈયાર છું. કેતી હોય તો આ મીંડર છોડીને માટલા મગાવું. તો માટલા ફોડ તારા માથામાં. અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગ્ન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી. માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે. હા મન મનાવી લે. હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થાય ને તો મન અને માથું બે ભાંગી જાય. અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે. અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યા નું કાંડું ઢાયલા વગર પાછો નહીં જાઉં. હજી કહું છું માની જા કાળે, નહીતર ભવિષ્યમાં ભારે પડી જશે. મારા લગ્ન ના લાડવા કઈ ફોગટ ના નતા આવ્યા કે જાપતી ગયા તા રણનાવ કઈ કરો, નહી તો આ કાળી મારી રૂપાળી આબરૂ ને અભડાવશે. તો જાનીએ હાલી નીકળે રહી ગયો. તું નો માંડવડો ને તું નો વરરાજા, હું કન્યા નું હરણ કરી જવા તૈયાર છું પણ જાની એમાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે. એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાળી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરત. પણ હવે મારે આ દુઃખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આવના રખવાળા તો પછી મારો આ વાયણને પાટો અને તોડી નાખો અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય અને એનો હાથ મારા હાથમાં આપી દેવો. અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું. આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાતળી છું ખોટી છું? ખોટી તો કઈ નથી, ખોટી છો. નીની એમ કે તમારું નામ શું કીધું? પાતળી. પાતળી પાતળી, તું તો હાગ નો હોટો. હું સાગ નો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબ નો ગોટો. અરે મૂકીને તો ગુલાબ ના ગોટા નો ગોટો વળી નથી. આ મંગળ તેને મરતિયા ગવા પણ છે. અરે મારા પ્રાણ ના, પણ તારી છોડ તો ખરી આ માથ. હવે તો ભગવ નો સંગાર. એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમ નો નાશ. આવતી રે મારી કોઠી. હવે આ વર્ષે જો વરસાદ ન વરસ્યો તો ધરતીના માથેથી માનવીનું નામો નિશાન મટી જશે. અરે તો ગામ આખું કવર સંગને ટીપી નાખે, એના પાપે તો દુકાળ પડ્યો છે. અલખ નિરંજન, લ્યો બાકી હતા તો મહારાજ આવ્યા. કોઈ સખી કલાલ ખાના ખિલાયેગા? મહારાજ અહીંયા દાણા દાણાના વાંધા છે, તો તમને કોણ ખવરાવશે? મહારાજ તમારી પાસે જો દૈવી ચમત્કાર હોય તો મેઘરાજાને વરસાવી દો ને. અચ્છા બેટા, તુમ્હારે સે ક્યા બહેસ કરના, ભગવાન તુમ્હારા ભલા કરે. અરે ઉભરો ઉભરો, તમારે ભોજન કરવું છે ને? હા બેટા. તો અમારા ગામમાં એક ભગત છે, બહુ જ મોટા, બધા સાધુ સંતો એને ત્યાં જ ઉતરે છે. આપ પણ સીધા ચાલ્યા જાઓ, સામે જ ડેલો છે. અચ્છા બેટા, ભગવાન તુમ્હારા ભલા કરે. અરે એ તે પરમારા પધરાવ્યા? અરે મારો બેટો ભગત નો દીકરો થયો છે, તે ખબર તો પડે ને. અરે પાપીના પાપના કારણે તો હજી વાંજીઓ છે. ભાઈઓ, કરેલા કર્મ નો બદલો તો અહીં જ મળી રહે છે, કર્યા તે તો ભોગવવા જ પડે ને. સતી, ભગવાનને ભોગ ધરી દીધું? હા. આ ભોગ જોઈને તો ભગવાનને પોટો પડતો હશે. શું ખાવું? રોટલો ને છાશ? ધણી, ભગવાન તો ભાવના ભોગ્યા હોય, ભોગના નહીં. અલેક નિરંજન. પધારો મહારાજ, પધારો. ભગત કહેસિંહ કા ઘર યે હૈ મહારાજ. આ રાતનું નામ તમારા મુએ ચડી પવન થઈ ગયો. અરે ભગતરાજ, જો ભગવાન કા નામ લેતા હૈ ઉસકા નામ તો ક્યા સબ કામ પવિત્ર હોતા હૈ, પવન હોતા હૈ. ઓર હમ તો હૈ સાધુ, જ્યાં કોઈ ભગત કા ઘર દેખા વોહી હમારે લિયે તીર્થ ધામ હૈ. હા મહાત્મા, તમારા સરકાર સંતોની ચરણ રસ સદાય જા પડતી હોય એને તીર્થ ધામ જ ગણાય ને. મૈયા, હમે ભોજન કરના હૈ. જરૂર મહારાજ, અતિથિ તો ભગવાન નું રૂપ ગણાય. પધારો, ભોજન પ્રસાદ છે.
दर्शन करो। मैया भगवान तुम्हारा भला करे। मैया तुम्हारे बाल बच्चे किधर है? बाल बच्चा तो आप लोग बोलते क्यों नहीं? बात क्या है? महात्मा हमारे का शेर माटी की खोज है। क्या जगह शेर माटी की खोज है? तो क्या तुम बाज हो? नहीं नहीं, हम बाज के घर का खाना नहीं खाते। बाज? ठीक ठीक। महाराज पहली बार पग मुक्ता फैला विचार कर ले जो। क्या अतिथि तो भगवान नो रूप हो, हूँ तुमने ओळखी गई महाराज। साधु रूपे वांझा मेणू मारी ने जता पहला विचार न करो कि जेने जगत नो नाथ वांझा मेणू मारे एनो मेणू बीजो कौन टाळी सके। मैया मैया कहो छो तो बालक थई ने मेणू भांगो, नहीं तो आज मारी लाश ऊपर पग मुकी ने जाओ। सती धनी उठाओ तलवार ने उतारी लो माथो, आज जगत नो नाथ है जाने के भक्तों ने कसोटी ने सराने चढ़ावना आज पोते केम पार उतरे छे। धनी एक बार मैं तुमने तलवार मुकवानु कहो हतो, आज मुझ उठावानु कहो छो, मोड़ करशो तो वेड़ा वही जसे। धनी ना ना सती कार एकलो काचो नथी कार एलो सते न ओके मारो भगतराज। तलवार लाने की कोई जरूरत नहीं, मैं तुम दोनों की भक्ति से बहुत प्रसन्न हुआ हूँ। मैया मांग ले। मांगवानो कहनार पोते जाने छे, प्रभु शेर माटी की खोट पूरी करो। जरूर पूरी होगी, किंतु मैया तुम मुझे एक वचन दो, पुत्र जन्म के बाद एक बार द्वारिका में आकर आराध जगाओगी। जरूर प्रभु, अमे वचन ने बंधाइए छे कि एक बार द्वारका ने देवळ आवी आराध जगाड़शु। ફેરોબંધ ભગવાને તને આટલા વર્ષે સારો દી દેખાડ્યો છે, તી એક વેણ નાખું? અરે આ દેવસંગ કહળસંગ માંથી વિશ્વાસ ઉઠી ગયો છે તે વેળ નાખવાની વાતો કરે છે? અરે બુઢા તારે વેળ નાખવાનું ન હોય તારે તો ઝૂંટવી દેવાનું હોય। તું સાંભળ, થોડા વખત પછી ભગવાન કૃપાથી મારે ત્યાં પણ ઘોડીઓ બંધાવવાનું છે, એટલે તારે ત્યાં જો દીકરો આવે અને મારે ત્યાં દીકરી, અને જો મારે ત્યાં દીકરો આવે ને તારે ત્યાં દીકરી, તો આપણે મિત્રો મટી અને વેવાઈ થાઉં। બોલ છે કબૂલ? બસ આટલી જ વાત હતી? અરે ભૂડા તે તો મારા હૈયાની વાત હોટે કરી દીધી ભેરુ। તો હવે એક વાતનો જવાબ દે, મારે ત્યાં મહેમાન ગતિ માણવા તું કેદી આવીશ? હવે જે દી મહેમાન ગતિ માણવા તારે ત્યાં આવીશ, તારે મિત્ર તરીકે નહીં વેવાય બનીને જ આવીશ। શું આવ્યું? કાનો કે પછી પાતળી? દીકરાનો જન્મ થયો, પણ શું પણ પાતળી મરી ગઈ। પાતળી મરી ગઈ? નહીં પાતળી નહીં, જે પાતળીએ ભર્યા માંડવામાં મારી આબરૂ બચાવી અને મારો વંશ વહેલો વધાર્યો, એ પાતળી મને એકલો મૂકીને વહી ગઈ? નહીં પાતળી, નહીં પાતળી, નહીં પાતળી। બાપુ બાપુ વધાઈ હો, પુત્ર નો જન્મ થયો। જમના મંદિર માં છાયા માં જાઓ, ગરીબો માં દાન આપો। ભલે બાપુ। હે મારા વાલા, તમે મારા પર મહેર કરી, તારો જેટલો પાર માનો એટલો ઓછો છે। જોઈ લો તમારા લાલ ને, છે ને તમારા જેવો જ? નહીં 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 નહીં। શું વાત છે ધણી, જે દીકરા માટે મામતી માની હતી એ દીકરાનું મોં જોતા તમારા મોંમાંથી ચીસ કેમ નીકળી? કઈ નહીં સચી, મને મારા પુત્રમાં મારા પાપ દેખાય છે। એ તો તમારા મનનું વહેમ છે, આ તો દ્વારકાધીશનું દીધેલું છે, મને તો એમાં દ્વારકાધીશની છબી દેખાય છે। Thank you.
બડતી ગોવાલાણ ઉતરી રે એગો કુળ ગડતી ગોવાલાણ ઉતરી રે એગો કુળ ગડતી ગોવાલાણ ઉતરી રે એગો કુળ ગડતી ગોવાલાણ ઉતરી રે હે ઓલા મથુરાથી ઉતરા કાનરાજ હો રાજ રાસે રમવા પાછળથી રોવાનું જ હોય છે એટલે મેં પેલા જ રોઈ નાખ્યું
હવે ઈ જટિયો શું જ્યોતિષ જાણે, અરે પ્રેમ માં તો મર્દ હોય ઈ પડે, અને આપણી સાત પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમ માં પડ્યું, અને એમાં વાંધો નથી, પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે, એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના. કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ. માં, એ માં, મારી તલવાર ક્યાં છે? તલવાર? તલવારનું શું કામ છે? અને તારે શું પંચા? મને કહેતો ખરી કે મારી તલવાર છે ક્યાં? દીકરા, આ ઘરની તલવાર તો કેદીને મ્યાન થઈ ગઈ છે, પણ તારે તલવાર લઈને જવું છે ક્યાં? મોં મેં તને કેટલી વાર કહ્યું કે હું જ્યારે બહાર જતો હું ને તારે તારે મને ક્યાં કરો નહીં કરવાનું. દીકરા, હા ક્યાં કરો, જેથી માં નહીં હોય તેથી બહુ મીઠું લાગશે. તો તું મરી જવાની છે તો ભલે, પણ મરતા પહેલા મને એટલું તો કહે કે મારી તલવાર છે ક્યાં. પણ જતા પહેલા મને એ તો કહેતો જા કે તારે તલવાર લઈને જવું છે ક્યાં. તું તારા વેદિયા વેળા નહીં છોડે ને મને બહુ થાય છે. ચાલ મોદી ચાલ. અજુભા, અજુ સતી, અજુભા નથી બોલતો, મારો પાપનો પડછાયો બોલે છે. નહીં તો તમ જેવા પુણ્યશાળી પેટે જન્મ લીધા પછી આવી તે અતરાઈ હોય? ધણી, કુદરતનો એ નિયમ છે કે રાત પછી દિવસ ને દીવા વાહે અંધારો. સતી, આપનો કોળ દીપક આવો નિવડશે એવી જો આપણને ખબર હોત તો દ્વારકાધીશ પાસે એવું ભાવ ભાવની ભક્તિ માગત, આવો દીકરો ના માગત. રૂપા, આ રૂપ ભગવાને તને માટીમાં રગદોળવા માટે નથી આપ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે એક વાર તો અજુબાના અંતરને ઓળખવાની કોશિશ કર. અજુબા, હું તમને હાથ જોડીને કહું છું કે મારો માર્ગ મેલી દો. અજુબા, એક વાર જે માર્ગે જાય છે ત્યાંથી પાછું ઓળવાનું નથી શીખ્યો. તું જો કળથી નહીં માને તો મારે તને બળથી મનાવી પડશે. બળજબરી કરશો તો હું કરણસિંહ બાપુને કહી દઈશ. કરણસિંહ બાપુ? અરે જા જા, બાપુ થી હું કોઈ દી બીતો નથી. અજુબા, હું તમને કહું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ. હું જવા માટે નથી આવ્યો રૂપા. બાપુ, અમે ગરીબ જરૂર છે પણ અમારે આબરું હોય છે. હું વખત પર ના પૂગ્યો હોત તો મારી દીકરી પાણીમાં ડૂબીને મરી જાત. અજુભાઈ મારી દીકરી રૂપા પર કુડી નજર કરી, એનો હાથ ધાલ્યો, એના પર બળજબરી કરી. આજ કા અજુભા નહીં, કા હું નહીં. નહીં ધણી, નહીં. જે તલવાર તમે છોડી ચૂક્યા છો એને ફરી ઉઠાવશો? મારા નામ માથે બટ્ટો લગાવવાનું માથું વાળતા હું નહીં અટકાવું. સતી, ના ધણી, ક્રોધ એ પાપનું મૂળ છે. આવેશમાં આવીને અણછાજતું પગલું ભરશો તો પસ્તાવાનું પાર નહીં રહે. અને અજુભા જો આવા જ કામો કરતો રહેશે તો મલકમાં મોં બતાવવા જેવું નહીં રહે. અરે પોતાના પેટ ઉપર તલવાર ઉઠાવી એને માટે તો જીગર જોઈએ, જીગર.
જીવા ભાઈ, અજુભાની ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું. ના ગંગામાં ના, તમ જેવા પાસે હાથ જોડાવીને મારે નવરવ નરકમાં નથી પડવું. તમે અજુભાને સમજાવી દેજો, અમ ગરીબની આબરુ એ જ અમારી મૂડી છે. અજુભા અજુભા, ઓલા જીવાએ તમારા બાબુભાઈએ ફરિયાદ કરી છે, એટલે હવે આપણે આપણું બેહવાનું ઠેકાણું બદલવું પડશે. નાથિયા, બાપુથી હું ડરતો નથી, ફરિયાદ કરનાર ઓલો જીવો એ ગોલકીનો એટલું નહીં સમજતો હોય કે અજુભાના હાથ કેટલા લાંબા છે. માનવી જન્મીને મોટો થાય છે ત્યારથી પોતાના જ લાભની વાતો કરે છે, દીધેલા વચનો ભૂલી જાય છે. હા ધણી, આપણે અજુને માગ્યો તો તે દી દ્વારકા વાળાને વચન દીધું હતું કે દેવળે આવીને આરાધ કરશું, પણ સંસારની જંજાળમાં એ ભૂલી જ ગયા. હવે એ વચન પાળવાનો વખત આવી ગયો છે ધણી. સતી, એ વચન પાળતા પહેલા આપણે એક બીજું વચન પણ પાળી લઈએ, પછી સદા જ માટે દ્વારકા વાળાના દેવળે જઈ આપણે બેસી જઈએ. કયું વચન? અરે દેવસંગને દીધેલું વચન. હવે હું છઠ જઈને અજુભાના લગ્ન લઈ આવું, પછી એને આ ઘર હોપી આપણે બંને જણા આ સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જઈએ. ખરી વાત છે ધણી, મને લાગે છે કે અજુ પર જવાબદારી આવશે એટલે આપ મેળે સુધરી જશે. અરે દેવસંગની દીકરી માનવા ગુણિયર છે. હા સતી. બાપુ બાપુ, અમે આજે મેળે જઈએ છીએ. હા મેળે, પણ દીકરી તમને એકલા મોકલતા મારો જીવ કેમ ચાલે? દેવસંગ બાપુ, માનવાબેન એકલા નથી જતા, અમે બધા હારી જઈએ છીએ. હા હા, તો એ જાત તો દીકરીની ને. ઓહો બાપુ, આખા ગામની દીકરીઓ મેળે જાય છે ને, તમને એકને જ બહુ ફિકર લાગી છે. ફિકર તો લાગે જ ને દીકરી, મારા જીવતરમાં બે દીકરીઓ સિવાય બીજું છે એ કોણ? અરે બાપુ, તો વાતનો છેડો જ નહીં લાવે. પાનબાબેન ક્યાં છે? પાનબા, અરે પાનબાબેન, ભગવાનને બહુ ભજ્યા કરશો તો ભરથાર એવું મળશે કે એની પૂજામાંથી નવરાજ નહીં પાડો. પણ હું તો પરણાવાની જ નથી ને. અરે તો માનબાબેનનું માડવું નખાશે ત્યારે તમને મન થઈ જશે, અને જોજો હો, હરક પદુડાથી ને પાટલીને આ બેસી જતા. અરે સમજુ, હવે વર વિનાની વાતો જ કર્યા કરશો કે કોઈ માનીગરને ગોતવા મેળે હાલશો? હાલો હાલો હાલો. મારા બાપુ ની વાત માટે તારી માની તૈયારી છે? હું કીધું એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવશો ને? પેલા તમે મારી માને મળો. અરે પણ આજ તો મેળો છે, મેળા ની વાત કરને, પછી તારી માનું પતાવજું. હા એ બરાબર. નહીં નહીં, એટલે છે ને, આ તારી માં મને મળી લે, મને જોઈ લે, મને જે કરવાનું હોય કરી લે. હા તે જોવે તો ખરી ને, દીકરી દેવી છે. હા એ વાત સાચી, દીકરી દેવી છે, કઈ ઠીકરી થોડી દેવી છે. બરાબર છે, બરાબર છે, બરાબર જ હોય ને. હવે આમને વાતો જ કરવી છે કે મને મેળથી ચુંદડી લઈ દેવી છે? હવે ચુંદડી શું, તું કે તો તારી માં હટવા આખો ડામચ્યો લઈ દઉં. હવે હાલ હાલ ડામચ્યા.
ભગવા મીઠડી કોયલ રાણી, એકા ટવકારો અમને તો સંભળાવતા જાઓ. અજાણી સ્ત્રીનો હાથ પકડતા પહેલા ભૂલી ગયો લાગે છે કે તું કોનો હાથ પકડે છે. ભૂલ તો તારી થઈ છે કોયલ રાણી, કે તે અજુબાની સામે હાથ ઉપાડવાની હિંમત કરી. હવે તો કા અજુબા નહીં અને કા તું નહીં. ચોર, છોડી દે મને. આજ તો મેળાનો રૂડો અવસર છે એમ સમજીને તને જીવતો જવા દઉં છું, નહીં તો આ કટાર તારું કાળજું ચીરી નાખત. ઠીક છે, હું જોઈ લઈશ. અજુબા જોઈ લેવાની શું વાત કરો છો? આ તમે જેનો હાથ પકડો એની આરે તો તમારા લગ્ન થવાના છે. આ દેવસંગ બાપુની દીકરી માનમા છે. માનમા? ફેરુબંધ, માનમા અને અજુબાના લગ્ન તો લખાઈ ગયા, પણ જોજે હો આંગણે જાન લાવવામાં કચાશ ન રાખતો. અરે દેવસંગ, પણ મારે ક્યાં ચાર પાંચ પરણાવવાના છે, એટલે હું કોઈ વાતની ખામી રાખું? મારે તો એકનો એક દીકરો છે ને, પછી આવા પ્રસંગે ખામી રાખો તો આખો મલક મને મેળું ના મારે. માં, મને પરણાવી અને તું અને મારા બાપુ દ્વારકા વહે જવાના? હા દીકરા, તને પરણાવી એટલે સંસારના બંધનો પૂરા થાય. પછી તમે કદી પાછા નહીં આવો? હે તો દ્વારકાધીશ જાણે, પણ હજુ આજ તું શા માટે પૂછે છે? બસ એમ જ માં. માં તો કેટલી સારી છે, મેં જીવનમાં કેટલી ભૂલો કરી હશે એ જાણતી હોવા છતાં માનબા જેવી રૂપાળી છોડી અને મારા લગ્ન નક્કી કર્યા. માનબા રૂપાળી છે એમ તને કોણે કહ્યું? મને એટલે મને કોઈ નથી કીધું. આ તો બાબુ મેળામાં ગયો હતો ને, ત્યાં માનબાના ગામની બાયુ મને મળી હતી. એ કહેતી હતી કે માનબા ખૂબ રૂપાળી છે. રૂપાળી જ નહીં, ગુણવાળી છે. તારા બાપુ તારા લગ્ન લેવા જ ગયા છે. ભગવાન તારીને માનબાની જોડી અખંડ રાખે. નહીં બાપુ, નહીં. હું ઝેર ખાઈને જીવતરનો અંત આણીશ, પણ આજુ બહારે તો લગ્ન નહીં જ કરું. પણ દીકરી, ના પાડવાનું કઈ કારણ? કારણ મારી જીભેથી નહીં કહું બાપુ, પણ તમે શાનમાં સમજી જજો કે માનબા આજુબા હારે તો ફેરા નહીં જ ફરે. દીકરી, તું જો ફેરા ફરવાની ના પાડે તો મારા ધોળામાં ધૂળ પડે. મેં કળસંગની સાથે મને સોમવારના લગ્ન લખી દીધા છે, એ જો હવે વચન ભંગ થાય તો મારો ભાવ બગડે. એટલે તમારા વચનની ખાતર દીકરીનું ભાવ બગાડશે બાપુ? માનબા, મારી અને કળસંગની ફેરુબંધી માટે, મારા ખોરડાની આબરૂ માટે તારા જેવી 10 દીકરીઓના બલિદાન દેવા પડે તો એ આ દેવસંગનો બોલ નહીં ફરે. સમજી બાપુ? માન બાબા, આંસુ ડાલું શીનક. અસ્ત્રીનો અવતાર જ બ્રહ્માએ બલિદાનની વેદી પર ચડવા માટે ખડ્યો છે. એના શેખામાં તો જન્મથી સમર્પણનો સિંદૂર પૂર્યો હોય છે બેન. હું એવું સમર્પણ કદી નહીં કરું બેન, કદી નહીં કરું. અરે પણ, અરે પણ, આમ રાતે કુટિયાની જેમ મને ડતરી લેવી જો, પણ મને એ તો કે મારે કરવાનું છે શું? કે મારી માં હારે? જો ભાઈ, તારી માં હારે આપણને નો આવડે. નો આવડે ને તો તમે ઊભા રહેજો, વાત હું કરીશ. એટલે મારે તારી માં હારે લગ્ન કરવાના છે? હવે એની માં ના લગ્ન તો કેદુના થઈ ગયા છે આ સૌલીના બાપ હારે. અને સૌલીના બાપના ગુજરી ગયા પછી દીકરીનું ભલું બુરું જોવું એ માની ફરજ છે, સમજાય? હા, એ તો જોવું જ જોઈએ ને, પણ ભલું બુરું જોવાનો તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી? અરે પણ તું છે પણ. માં, મેં તને જેની વાત કરી હતી ને, આ ઈ સાંગો. હા સાંગો, પાંગ સાંગો. તને જુવાનીમાં ક્યાંક જોયો હોય એવું લાગે છે. એટલે ડોશી, હું તને ડોહો લાગું છું? હું મારી જુવાનીની વાત કરું છું. અરે ભાઈ, તમે જેદી જુવાન હશો ને તેદી તો હું જન્મ્યોય નહીં હોઉં, છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે મારું ખોરડું ને ખાનદાની બે જોઈ લ્યો, એટલે મારી 71 પેઢીનો ઇતિહાસ તમને ખબર પડી જાય. હવે તમારે જોવું જ પડશે. આવો, આમ જો આ મારું ઘર. બાપુ, હે બાપુ, ઝટ મારા આવો, હું મારી કાકીને લઈને આવ્યો છું. અરે સાસુ સાસુ નહીં કર. તો પછી હું કહું? માં કે? માં તો બાપની ભાઈડી ને કહેવાય. તમે મારા બાપની ભાઈડી તોડા છો કે હું તમને માં કહું? એ સાંગા, એ અહીં ઉપર છું. એ ઈ
તો મારી દીકરી આ ઘરે કોઈ બી સાસરે નહીં આવે. પણ માં તું આવું બોલે છે? હવે હું તને ગમે એની હારે પરણાવીશ, પણ આ સાંગા જોડે તો નહીં જ. અને તમારી દીકરીને પરણાવવા માટે ગમે તે મળશે, પણ આ સાંગો પામ સાંગો નહીં મળે. અને સાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવરે પરણાવી. હવે ના થા, મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પીટાવીને કૂતરા ભેગા કરી અને બેસ બેસ માંડી વાળે મુરક્યો ભેળા કરીને સ્વયંવર છે, સમજો? તો ઈ સ્વયંવરમાં હું તારી દીકરીનું ધનુષ તોડવા રામ બની. બાપા, તમે તો રામનું નામ લઈને રાવણ જેવી વાત કરો છો. પ્રેમની પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને હવે તમે જ આડા પડો છો. તવલી તવલી, હું પાણી તો તને સાંગા તવલી. અરે સાંગા, આવા સાંગા તો 1707 મળશે. હા હા, સાંગા 1708 મળશે, પણ એમાં આવો તાંગો પાળો તાંગો નહીં હોય. સાંગા તવલી, સાંગા તવલી, એની માં ખેંચી ગઈ. બાપા, તમે તે બાપ છો કે કાપ? ઘટાશંકર જોશી આજુ જ કીધું હતું કે પ્રેમમાં પડ્યા પછી રોવાનું જ હોય. દીકરા, એક વારી કાળીએ ભર્યા માંડવામાં મારું મોઢું કાળું કર્યું હતું અને તું મારો દીકરો હો તો એની સવલીને ભૂલી જાજે, ભૂલી જાજે. ભૂલી જાઉં સવલી? ઓહો, કેટલી વાત! અરે જલ્દી કરો, જલ્દી કરો, હમણાં જાન આવીને ઉભી રહેશે. હું જાણું છું કે આત્મહત્યા કરવી એ પાપ છે, પણ મારે અજુબા જોડે તો નથી જ પરણો, એટલે એટલે આ જય પીઉં છું. પ્રભુ મને માફ કરજો. બાપુ, તમે પણ મને માફ કરજો. શું વાત છે પાનબા? બાપુ, કાળજે પથ્થર મૂકીને વાત સાંભળજો. એટલે વાત સાંભળીને આંખમાંથી એક પણ આંસુડું પડવા દો તો તમને મારી મરનાર જનેતાના સોગંદ છે. પણ વાત શું છે પાનબા? બાપુ, માનબા બેને ઝેર ખોળ્યું. હા બાપુ, દેખની શું કર્યું દીકરી? અંતે તે તારી જીત જ પૂરી કરી. આ રીતે ઝેર ખોવા પહેલા તારા બાપની આબરીનો તો વિચાર કરવો હતો. હવે હું જાનવું મોઢું શું તે કરીશ. આમાં તો મારે ઝેર ખોવું પડશે દીકરી. દોષ ન ઉકેલાય બાપુ, તમારી આબરૂ હું રાખીશ. તમારા ખોડે બંધા લીલા તોરણો પીળા નહીં થવા દો. બાપુ, તમે જગ જઈને જાનનું સમય કરો. માનબાને બદલે માનવામાં હું બેસીશ. હા બાપુ, અમરા દીવા તો આખું જગત દોડતી, જે દીવાની ઈચ્છા તો કોક જ કરે. જાઓ બાપુ, જુઓ પર વાતનો અણસારો આવવા દો તો તમને તમારી પાનબા ના સમજે.
વગાડો ઢોલી, આજ તો એવા ઢોલ વગાડો કે મારા ઘરના કાંગરા હલી ઉઠે. મારી માનબા એને તો વળાવી છે મોટે ગામત્રે. હું વાત કરે છે આપણી દોસ્તી નો તો વિચાર કરવો તો નહીં. દેવસંગ, હવે તો માનભાઈ ને દેન દીધા વિના જાન એક ડગલું પણ આગળ નહીં વધે. દેન તો ક્યારની દેવાય કહી દેવું. અરે ભૂડા, એક ની ચોરી અને બીજી ની ચિતા, અને છતાંય તું હસતો રહ્યો. અરે ભૂડા, તારા દેહ માટે કાળજું છે કે કાળમીન પથ્થર? બેરું કાળજે, કાળમીન મેલીને જ અટાણ સુધી હું હસતો હતો પાન બને દીધા વચન પ્રમાણે. પલટ પલટ અહીં વાત નથી રહ્યું બેરું. મેં મોટીને બદલે નાનીને તારે ત્યાં વળાવી છે, એ મારો ગનો માફ કરજે. મારી દીકરીને જીવની જેમ જાળવું છે મારા ભીર. Oh,
માનબાની જગ્યાએ પાનબા સ્વયંવર મને તો બંને મૂર્તિયાના જવાબ સાચા મળી ગયા છે. જેનામાં તાકાત હોય એ તને પરણી. હા, મારામાં તાકાત છે, પણ હું તારો બાપ છું એટલે મારામાં બમણી તાકાત છે. તો આવી જા બાપ. હા આવી જા બેટા, જોઈ લે મારો જાજરમાન ઝપાટો. અરે ઉઠ બેટા ઉઠ, તને વાગ્યું તો નથી, વાગ્યું તો નથી. બેટા ઉઠ, તને વાગ્યું તો નથી, વાગ્યું તો નથી. અરે ચૂપ બેરા બાપ, મારી માથે બન્યો સાપ. અરે ચૂપ બેરા બાપ, મારી માથે બન્યો સાપ. આવી ખબર નથી, ખબર નથી, આવી ખબર નથી, ખબર નથી.
તને વાગ્યો તો નથી, વાગ્યો તો નથી, અરે ઉઠ બેટા ઉઠ, તને વાગ્યો તો નથી, વાગ્યો તો નથી, મરી ગયા મારા બાપ. અરે સમજી જા હજી બુઢ્ઢા, તારો પીસાઈ જાશે ટેટો. અરે ચૂપ રે તું સાંગા, તારા ભાંગી જાશે ટાંગા. અરે ચૂપ રે તું સાંગો, તારા ભાંગી જાશે ટાંગા. લે લે લે, મરી ગયો. લે જય હનુમાન જતિ, જય હનુમાન જતિ, જો હનુમાન જ્યોતિ, જય હનુમાન જતિ. અરે ઉઠ બેટા ઉઠ, તને વાગ્યો તો નથી, વાગ્યો તો નથી. અરે ઉઠ બેટા ઉઠ, તને વાગ્યો તો નથી, વાગ્યો તો નથી. બગડી મતી, તારી બગડી મતી, બગડી મરી ગયો. અરે ઉઠ બાપ ઉઠ, તને વાગ્યું તો નથી, વાગ્યું તો નથી. અરે ઉઠ બાપ ઉઠ, તને વાગ્યું તો નથી ને, ઉઠ બાપ ઉઠ. આજે બહુ પહેલી વાર એના બાપ ના મરી ગયા પછી ઘરે આવી છે. ઉપર જા, બહુ તારી વાટ જોતી હશે. કોની વહુ? હજુ તું આ શું બોલી રહ્યો છે? જો પાનભા સાંભળશે તો એના મન પર કેવી છાપ પડશે. માં, તમને પાનભાના મન ની પડી છે, પણ દીકરાના દિલને ઓળખવાની કોશિશ જ ક્યાં કરો છો? દીકરા, જે માએ 9 મહિના પેટ ઉપાડીને દીકરાને જન્મ દીધો હોય એ એના દલને ન ઓળખે. એક માં ના નાતે એટલું જ માગું છું કે તું એક વાર ઓરડે જા. તમારા પગની ધૂળ થઈને આવી છું, એ પગે લાગવાનો મારો ધર્મ છે. ધર્મ અને ભક્તિ માં હું નથી માનતો. તમે માનો કે ન માનો, પણ હું મારો ધર્મ નહીં ભૂલું. ધર્મ? તમે અહીંયા ધર્મ બજાવવા નથી આવ્યા પાનમાં, પરંતુ વેર વાળવા આવ્યા છો. વેર મેળા વખતે બોલેલા વેણને પાડવા? તમે જ માન મારે ઝેર આપી અને મારા ઓઢણાની આડમાં મારા ઓઢા સુધી પહોંચી ગયા છો. આ તમે શું બોલો છો ધણી? હું તમારો ધણી નથી. તમે માનો કે ન માનો, પણ મેં તમને ધણી ધારી જ લીધા છે. જે ઘડીએ અગ્નિની સાક્ષીએ તમારા હાથમાં મેં મારો હાથ દીધો ને તમારી હારે મંગળ ફેર. મંગળ નહીં પાનબા, ચાલ કહો ચાલ. અરે અરે, મારે મંદળે તો માનબાની હારે મંગળ ફરવાનો મનસુબો હતો, પરંતુ તમે પૂરો ન થવા દીધો.
મેં નહીં થણી, ભાગ્યના ભૂલે આપણે ભેળા થયા. હવે તો આ ભાવ એ સાથ નહીં છૂટે. એટલે હજી એ તમને ભરોસો છે કે હું તમને અપનાવીશ? હા, જો મારા અંતરને ખૂણે પાપનો પડછાયો પણ નહીં પડ્યો હોય તો મને વિશ્વાસ છે કે એક દિવસ તમે જ મને અપનાવશો. એ પહેલા તો તારું મોત આવશે, મોત. પતિની પહેલા મોત તો કોઈ પુણ્યશાળી અસ્ત્રીશ પામે. મારા એવા પુણ્ય ક્યાંથી કે ચૂડી ચાંદલા સાથે જાઉં? અરે મારા નામનો ચૂડલો પહેરે હોય તો ભાંગી નાખજે. અને ભૂલી જજે કે તે કોઈને ધણી ધાર્યો તો. ધણી? છતે ધણીએ ચૂડલો ભાંગવાની વાત કરતા વિચાર કરજો. પાનબાના રૂપ એટલા સસ્તા નહોતા કે નથી એ રસ્તે રચડતી નથી આવી પડી, સમજ્યા? અરે રૂપના ગુમાન હોય તો હાટ માનજો, હાટ. અને જોજે ને, તારા કરતા રૂપાળી શોખ લાવીને જો મારા ઘરમાં ના બેસાડું તો મારું નામ અજુબા નહીં. ભગવાન જાણે આ ઘરમાં શું થવા બેઠું છે. તમે અહીં? જીવા, આ જગતમાં માનવી ધારે ઈ થાય છે. માનવી ધારે તો રાયમાંથી રંક થઈ જાય ને રંકમાંથી રાય. પણ વાત શું છે અજુબા? જો વાતનો તું જાજો વિચાર કરવા જઈશ તો અટવાઈ જઈશ. તે મારા બાપુ ફાય રાવ ખાધી, છતાં હું તારું ભલું કરવા આવ્યો છું. એકાએક આ ગરીબ ઉપર આટલી બધી મહેરબાની કરવાનું કઈ કારણ? મહેરબાની કરવાનું કોઈ કારણ નથી જીવા. તું ધારે તો રાતોરાત આ ઝૂંપડીની જગ્યાએ મેડીના પાયા નખાશે. અરે જીવતા રાખવાનું દરદર ફીટી જશે અને માલ મિલકત તો પાર નહીં રહે. પણ એ તો કહો કે આ મિલકતના બદલામાં મારે કરવાનું છે શું? કરવાનું કરવામાં કોઈનું કાસળ નથી કાઢવાનું. તો? અરે એક તરફ અમીરાતની ઊંચી હવેલી છે અને બીજી તરફ તારે તારી દીકરીનો હાથ મારા હાથમાં સોંપવા. અજુબા, આગળ બોલતા પહેલા વિચાર કરજો. અમે ગરીબ છે પણ અમને અમારી ગરીબીનો ગર્વ છે. અમારી ગરીબી એટલી પાંગળી નથી કે એને દૂર કરવા માટે અમારી બહેન દીકરીના દોલતથી સોદા કરવા પડે. જીવા, અજુબા, જીવ વાળો હોય તો છટ વયા જાઓ, નકર તમારા લોહીથી મારા હાથ રંગવા પડશે. તારું અભિમાન હજી ઉતર્યું નથી, પણ યાદ રાખજે જીવા, અજુબાના અપમાન માટે તારે એક દિવસ સહન કરવું પડશે. અજુબા! દીકરી, ન જાણે કયા પાપે ગંગાબા જેવી પુણ્યશાળીના પેટે આ કાળમુખાનો જન્મ થયો. મેરું તો ડગે પણ જે ના મનડા ડગે નહીં પાનબાઈ, મરને ભાગી પડે બ્રહ્મ.
બાપુ ને દયાઓ, વૈદજીએ કીધું છે. હવે વૈદજી તો કીધા કરે, પણ મારા બાપુ ને આ ઉંમરે દૂધ ન દેવું, નકરું પાણી જ પાઉં. પણ પથારીમાં પડ્યા પડ્યા આખી રાત ઊંઘારા કર્યા કરે છે. હવે એ તો એકલા હોય એટલે ઊંઘારા જ કરે ને, મારા બાપ ને હું ઓળખું. દીકરા લ્યો આવ્યા. હા આજ થી હું ઘરમાં જ હોઈશ, બાર તો ઠાઢ નો હોકડો પડે છે. તે મારાથી હથવારા વગર સેવા તો નથી, પણ તમે અહીં ઘરમાં હૂતો તો અમે ક્યાં જાશું? તમે આય ઓરડામાં સુજો, ઘરમાં ઊંફ રહેશે. હવે ઊંફની અહીંયા વરાળમાં ખાટલો ભાંગશે તો ખાટલા ભેગા તમારા બાકી છે ઈ હાડકાય ભાંગી જશે. હવે તો તમે મારી દીકરીને હાડકા જ ભાંગી નાખવા તૈયાર થયા લાવો છો, પણ હું કઈ કાચી પૂછી નથી જમારાજ. તમે તમારા બાપુને સથવારે બહાર સુઓ, હું એક ઘડીએ મારી દીકરીને અળગી નહીં મૂકું. માં તું અહીં શું કરવા આવી છે? તને સાચવવા દીકરી. તે અમે આય હાચવનારા મરી ગયા છે કે વળી તમે આય હાચવવા આવ્યા? જમાયરાજ તમે ચૂપચાપ બહાર જાઓ અને જીત છોડો. ભાઈ હું તો જીત છોડી દઈશ, પણ તમે તમારી છોડીને છોડો. હું મારી છોડીને નહીં છોડું. તો પછી તમારી છોડી તમને છોડી દેશે. મને ઓળખો છો? હું કોણ? સાંગો પાંગ સાંગો. આલો બાપુજી બહાર, આપણે હૈયારી હોળ તાણીએ. સાંગો પાંગ સાંગો. કાળી ભાઈ, આ કાળી રાતે બાયણે તો કાઢો છો, પણ ભગવાન કરશે ને તો ભેગા થઈ જાઉ. માં તું તો મારા ઘરમાં આગ લગાડવા આવી છો. દીકરી મારા અંતરમાં એકલપણાની આગ લાગી છે, મને તારા વગર ક્યાંય ગમતું નથી. હે ભગવાન, હવે મારી માનો કાંક ઉપાય કર. ભગવાન, અમારા બાપનો કઈક ઉપાય કર. ભગત, દોસંગભાઈ તમારો નાનો ભાઈ હતો? મહારાજ, મારા નાના ભાઈ કરતા એ મારો ફેરું બંધ મોટો હતો. પ્રભુ પ્રભુ, આ પિનને પાણીમાં પધરાવી દો. હું સૈકડા પગમાં પડીને કરીશ. એકલા મૂકીને જાઓ તો આપ ફાટી પડે, હજી તો દ્વારકા વાળા ને દીધેલ વચન બાકી છે. આજની ઘડીએ અંતરનો એક જ અર્થ બાકી રહી ગયો કે દ્વારકાના દેવળે આરાધ જગાવવાનું. પણ પથા વર્તા તો પુણ્યશાળીના પૂરા થતા નથી. તો સતી, હું તો એક પાપી છું. ના ધણી ના, તમે થોડો વખત હિંમત રાખો,
હું અબ ઘરી દ્વારકા જઈ આ રાત જગાવી પાછી આવી તમને એકલા નહીં જવા દઉં હું પણ તમારી સાથે આવીશ ભગવાન તારું ભલું કરે દીકરી ઘડીક રોકાઈ જા મારી છેલ્લી ઘડીઓ ગણાય રહી છે દીકરી પણ મારી પણ કોઈ રાહ જઈ રહી છે હું મારા દીકરીની રાહ જોઈ રહી છું જરાક રોકાઈ જા દીકરી વચન પાળ્યા ના ધણી દ્વારકા વાળાને મંજૂર નહોતો માનવતા અને ભક્તિની વચ્ચે હું મોડી પડી એ દર્શન પણ ન થયા જેવી દ્વારકા દેશની મરજી સતી હવે મારા હંગાતની જીત ન કરશો હું તમારી પાસેથી એક બહેણ માગું છું ફરી એકવાર દ્વારકાના દેવળે જઈ દ્વારકાધીશને દીધેલું વચન પાળી આવજો અને એને કહેજો કે કહરસનનો કરજો ચૂકતે કરે બસ હવે મને રજા દો અમે એકલા મૂકીને જશું સાથે તમે એકલા નથી તમારી હારે તો છે એક તારો અને તમારી ભક્તિ તમારી આંખમાં આહુડા ન શોભે હજી તો તમારે આપણી ભક્તિનો વંશ વારસ સ્થાપવાનો છે આમ જો ઓછો લાવશો તો ઉપર બેઠા મારા આત્માને અચંભો થશે મને હસીને વિદાય દો જય દ્વારકાધીશ બાપુ એ તો પેટમાં ઉતરી ગયો તો ઉલટી કરીને કાઢી નાખજે નહીતર એનું ઝેર તને ચડશે અને ભીમલા હજુ એટલો ભોળો નથી કે સ્વાર્થ વિના કોઈને દાન દે
ઓલા ખીમલાને મેં જ રૂપિયા આપીને રૂપાની આરે સકપણ કરવા ચડાવ્યો હતો. ઈ તો મને ખબર છે બાપુ. ના ના, તો પછી મારા રૂપિયા રૂપાની આરે અથેવાળો કરે ને હું જોતો રહું કા? એટલે અરે ભીમા, તું તો હારા હાવ તાણી કાઢેલ છે. અરે ઈ રૂપિયા તો મેં રૂપાના રૂપના સોદા માટે દીધા છે. રૂપાનો બાપ માન્યો નહીં એટલે મેં ઓલા ખીમાને ફોડ્યો. અરે ફેરા ખીમો ફરશે અને રૂપાની હારે પહેલી રાત તારો અજુબા માણશે અજુબા. અરે રૂપા, સકપણ થયું છે એમાં આટલી ગાંડી થઈ છો, તે પરણી દેદી શું થશે? તમારું શું થયું તું ભાભી? ભાભી કયો છો, પણ હજી સકપણનો ગોળ નથી ખવડાવ્યો. ભાભી, ગોળ તો મને હજી નથી મળ્યો. કા રૂપાબેન, અમે કઈ નજરમાં નથી આવતા. અરે જેનો ધણી રૂપાબેન ઉપર નજર બગાડી બેઠો હોય એને શું ગોળ ખવડાવીને મરવું છે? રૂપાબેન, હવે તો સકપણ થઈ ગયું ને. કુંવારી અસ્ત્રીનું જીવન જ અગનપથ હોય છે. છતાંય હવે કઈ હોય તો મને કહેજો. તમારે માટે પાનમાં પ્રાણ પાથરતા પાછી પાને નહીં કરે. નહીં નહીં બેન, હું જરૂર તમારું મોં મીઠું કરાવીશ. પાનમાં કેટલી કાગી પાણીએ ગઈ છે, તો હજુ આવી નથી. અરે દીકરી, પાદરમાં જ ગઈ છે, હમણાં આવતી જશે. હે ગંગામાં, પાનબામને કોઈ દી સંભાળે છે કે નહીં? અરે સમજુ, હું તો કોઈ દી સંભાળતી નથી. હા ભાઈ હા, તો ક્યાંથી સંભાળે? મૈયરીઓ છોડ્યું એટલે હા માયા મૂકી ગઈ, અમને બધાને ભૂલી ગઈ લાગે છે. પેલા બેડો ઉતરો એટલે કહું છું, ભૂલી ગઈ કે યાદ છે. અરે તું તો સાવ ડૂબડી પડી ગઈ લાગે છે. ગંગામાં પાણી જ ભરાવ્યા કરે છે, રોટલા દેતા નથી? એ ખબરદાર છે, મારી સાસુ વિશે એક વેણ કીધું છે તો. હા ભાઈ હા, હથેળીમાં રમાડી એવી સાસુ મળી છે તે પછી અમને ક્યાંથી બોલવા દે. હવે ઝટ તૈયાર થા, અમે તમને તેડવા આવ્યું છે. કા? કેમ ભૂલી ગઈ તે રાહડા લેવા? આજે જન્માષ્ટમી છે, તું કઈ તે દાડાનો ગામડે ચોગ્ગા જેવો જ નથી. પણ એમને પૂછ્યા વગર મારાથી ન આવે. એમને એટલે કોને? અરે એમના વાલીશરીને. માં આટલા માયાળુ છે તો પાનબા બેનના એમના તો ભલી વાત શું હશે? એમને પૂછ્યા વગર તો પાણીએ નહીં પીતી હોય. હા, પાણ્યા પછી તો પતિ જ પરમેશ્વર. એમની રજા વિના મારાથી ન અવાય. પાનભાઈ દીકરા જા જઈએ, ઘણા દિવસે તારી બેનપણીઓ તેડવા આવી છે ને તારું મને હળવું થશે. પણ માં, એ અજુને હું સમજાવી લઈશ. હું રજા આપું છું ને, ખુશીની સાથે જાઓ, સાંજે પાછી વહી આવજે. ગંગામાં આજની રાત પાનમાં અમારી મહેમાન થશે. પાણ્યા પછી કોઈ દી પિયર નથી આવી. દેવસંગ બાપુ દેવ થયા પણ ગામ કઈ ગળે નથી બાંધી ગયા. હાલ જટ. કેમ, વહુના હાથ ભાંગી ગયા છે કે તારે થાળી લાવી પડી? વહુના હાથ તો નથી ભાંગ્યા દીકરા, પણ એ ઘરમાં નથી. ઘરમાં નથી? ક્યાં ગઈ? પિયર. પિયર ને મને પૂછ્યા વગર? એમાં તને પૂછવાની જરૂર છે? હું એનો ધણી છું ધણી, અને મને પૂછ્યા વગર ઘરમાંથી બાર પાક પણ કેમ મુકાય? દીકરા, આજ એકાએક તને તારો ધણી પણ સાંભળે? અરે પરણીને ઘરમાં પગ પાડ્યા પછી આજ દિવસ સુધી તે પાનબા સામે આંખ ઉઠાવીને જોયું નથી, એને ખાધું કે નહીં એની કદી ખેવના કરી નથી. બેટા, ધણે પણ કરતા પહેલા ધણી બનવું પડે. એમ તો માં, આજ હું એને મારું ધણીપણું દેખાડીને ચંપીશ. અરે મને પૂછ્યા વગર ઘરમાંથી બહાર પગ કેમ મુકાય છે? દીકરા, ધામનું અપમાન ન કર, એ કોળિયો તો ખાતો જા. માં, એનો ચોટલો જાણીને અહીંયા ન લાવું ત્યાં સુધી મારે મન ધાન હરામ છે. અજુબા અજુબા ઘરની બહાર પગ મૂકનાર આજ તો તારી ચામડી ઉતરી નાખું. મેં તો માની રજા લીધી હતી. અરે આજ તો મારી તારી સગી નહીં થાય.
ખબરદાર જો હવે હાથ ઉઠાય છે તો પાનબા અમારા ગામની દીકરી છે નહીં તો આજ તને છઠ્ઠીનો ધામ યાદ કરાવી દે નહીં ભાઈ નહીં કમે તેમ તો એ મારા ધણી છે એમને તો મને મારી નાખવાનો અધિકાર છે બેન પાનબા અમને આવી ખબર હોત તો અમે કોઈ દી તને તેડવા ના આવત તારા ધણીનું આટલું દુઃખ હોવા છતાં તે આવતી વેળા એનો આંસા સુધા ના આવવા દીધો અણહરાપીને ભાગમાં લખાયેલું થોડું પૂસાઈ જાય છે હવે તો હસતા મોએ અવતાર કાઢી નાખવાનો બેન હાલ અમે તને મૂકી જઈએ ના ના હું મારી મેળે વહી જઈશ પણ તમે લોકો ઓછું ના હતા કે પાનમાં રાત ન રોકાણી માં શું થયું આ તમને શરીર શું થઈ ગયું દીકરી ભૂલની સજા ભૂલની સજા હા પાનબા મેં તને પિયર જવાની રજા આપી હતી ને આજુભાઈ તારા પર કોરડા વીંઝા મેં રજા આપી હતી એટલે સજા પણ મારે જ ભોગવવી જોઈએ ને એટલે તમે મારા ઘા જીલ્યા માં માં તમે તો સાક્ષાત શક્તિનો અવતાર છો તમારા જેવા ચમત્કારીની સેવા મારા લલાટે લખાઈ હશે દીકરી ચમત્કારો તો ભગવાન સર્જે ભગવાનને તમે ભાળ્યો નથી માં પણ તમારા ચમત્કારને સાક્ષાત અનુભવ્યો છે એટલે મારા તો તમે જ ભગવાન છો નહીં પાનબા નહીં ચમત્કારો સર્જી હવે હું ભક્તિનો ભાતો ઓછું કરવા નથી માંગતી આજ તને જાણ થઈ કાલ બીજાને ને પરમદી જગત જાણે પછી એકાંતે બેસીને ભક્તિ ન જ થાય એવું બને એ પહેલા હું ભવપાર ઉતરી જવા માંગુ છું માં હા દીકરી તારા સસરાનો દેહ વિલય થયો વરો થવા આવ્યો રોજ સપને આવીને મને બોલાવે છે તું ઝટ સંતોને આમંત્રણ આપી જાણ કર કે આવતી એકાદશીએ હું સમાધિ લઈશ માં મને એકલા મૂકીને જશો એકલી નહીં દીકરી આ એક તારાને સથવારે મૂકી જઈશ જે એક તારાએ મારો અવતાર ઉજાળ્યો આજ દી સુધી હું મારી ભક્તિના વંશ વારસને ગોતતી હતી આજથી આ વારસો તને સોંપું છું માં આજ સુધી તમારા સાનિધ્યમાં ઘણી શીખ મેળવી આજે આપ હારું પાડું છું મને ગુરુ થઈને આશીષ આપો કે મારી લાજ છે માં લાજ તો રાખશે દ્વારકા વાળો દીકરી એક દી દુકાનના દાડામાં અમ વાંજાને ઘેર ઈ સાધુ વેશે પધારેલા ને અમે અજુબાની માંગણી કરેલી ઈ દીનું એક વચન અમારી પાસે લેણું છે દ્વારકાધીશનું હા એક વાર દ્વારકાને દેવળ જઈ આરા સંભળાવવાનું હવે એ કામ તારે પૂરું કરવાનું છે દીકરી માં તમે શિષ્ય પદ આપ્યું છે તમારા જીવના જોખમે હું દ્વારકાધીશના દર્શન કરીશ એને આરા સંભળાવીશ ધન્ય છે પાનબા પાનબા તો ધન્ય આવતી એકાદશી થશે જેથી સંતો મહંતોની ચરણ રજ અહીં પડશે ધણી આમ અંધારામાં કાં આટલો છે આજની રાત મને અજવાળાની જરૂર નથી આજની રાત તો મની આખરી રાત છે આપણે ઘરે સાધુ સંતોનો મેળો જામશે એ સાધુ સંતોના મેળામાં તમે મોજ માણ્યા કરો મને ભક્તિના ભવાડામાં રસ નથી ભક્તિના ભવાડાની મોજ એક વાર તો માણી જુઓ ભાવ આખો ભૂલાશે નહીં થઈ આજથી લગી મેં તમારી પાસે કઈ નથી માગ્યું પણ આજે બે હાથ જોડી એટલું માગું છું કે આજ તો તમે સાધુ સંતો ભેળા બેસી એક વાર માના મનને શાંતિ આપો અરે આજ તો હું મારા મનની શાંતિ માટે જાઉં છું ભીમા તારે બધું સંભાળી લેવાનું છે ઓલો ખીમો હમણાં આવતો જશે બાપુ આજે એના પરણ્યાની પહેલી રાત છે એટલે ધારો કે ના આવ્યો તો હવે ગોલકીને હું બોલાવું નહીં ન આવે કાં ભૂલી ગયો રૂપાની હારે આજે પરણ્યાની પહેલી રાત તો મારે મનાવવાની અજુબા અજુબા હા ઓલો ખીમો આવી રહ્યો છે હા ફરી ગયો ચાલો બધા સંતાઈ જાઓ અજુબા અરે અહીંયા તો કોઈ નથી
થઈ ગયો લાગે છે. સવાર સુધી હોશમાં નહીં આવ્યો, અને જો એ આવી જાય તો તું એને સંભાળી લેજે. ભલે, હા હું જાઉં છું. મેં એક દિવસ તને નહોતું કહ્યું કે ભગવાને આ રૂપ માટીમાં રગદોડવા માટે નથી આપ્યું. અરે આ રૂપને માણી જાણો તો મનખો સુધરી જાય. અને હજુ મારા અંતરમાં આજ લગી એક જ અરમાન બાકી રહ્યું હતું કે રૂપાના રૂપની હારે એક રંગીલી રાત. અને આજ આજે અરમાન પૂરું થયું છે. ભગવાને આ રૂપ માટીમાં રગદોળવા માટે નથી આપ્યું. ખરા રૂપને માણી જાણો તો મનખો સુધરી જાય. તું અહીં થતી પાનબા, દીકરી પાનબા, શ્વાસોશ્વાસની ગતિ એક દિવસની 21,600ની છે. એ શ્વાસોશ્વાસ હારે ભક્તિને ગૂંથવાનો મહિમા મેં તને કહ્યો હતો. આજ તારે મુખેથી એ ગુપ્ત રસના અટપટા ખેલની વાણી સાંભળવાની મને છેલ્લી ઈચ્છા છે દીકરી. જેવી ઈચ્છા માં.
दादाजी तमे आव्या नहीं तो अमारू तो जीवतर जेल थई जात। दादाजी तमे तो सिद्ध पुरुष छो, अमारा दुख नु काक निवारण करो। बेटा આ બંને માટલા એના માટે જ હું કુંભાર વાડે થી સાથે લાવ્યો છું, એટલે કાના કાળી સંતારમાં સર્વેશ્વર પણ એકલા નથી રહ્યા, તો પછી તમે ક્યાંથી રહી શકો? તમારા સૌનું દુઃખનું નિવારણ છે કે કાનો ને કાળી આ માટલા ફોડે ને સંસાર માંડે? વાહ દાદાજી વાહ! માની જાને માં, તું સાસરે જા તો હું વર ભેગી થાવ, હું એ માટે જ આ ઘરમાં આવી છું, પણ સાંગાના બાપુ મન દે તો કહું ને? તે મારી વાલીડી કાલી પેલેથી બોલી હોત તો તન મન ને ધન ત્રણેય તને આપી દે, હવે મારા બાપુજીની આજ્ઞા પ્રમાણે લે આ માટલો એને ફોડ, એટલે આપણો સંસાર મંડાઈ જાય, લે ફોડ દે પરમાત્માને નામા। ગોપીચંદ ને ભરથરી હારે મારી બેઠક ઉઠક સિદ્ધ ચોરાથી હારે એક સાફીય તલમ પીવું છું, એક દી બધા સીધો જાત્રા કરીને થાક્યા, મેં કીધું કે રખડવાની જરૂર નથી, હું તમને હથેળીમાં અડસઠ તીરથ કરાવું, પછી શું? મેં હાથ ઊંચો કર્યો
ત્યાં તો જમાડો મૈંડો ડોલવા ઓળો ઓળો હાટ એટલે તો હું હેમાળે ગળવા ગયો તો હેમાળો ગળી ગયો પણ હું ન ગળ્યો. વાહ દાદાજી વાહ. કાળી બહુ બેટા તમારી માં જીવતા છે. કેમ દાદાજી? આ તમારો પ્રેમ જોયા પછી એમ થાય છે કે હું એ એકાદું માટલું ફોડી નાખું. નહીં દાદાજી નહીં, દાદીજીનું લફડું રેવા દેજો. કેતા હો તો તમને અભિલ ગુલાલ છાંટીને ભેરવ જપે મૂકી આવીએ. તો ભલે જેવી તમારી મરજી, તમે અહીં સુખેથી સંસાર ભોગવો અને હું હેમાળામાં જઈને જખ મારું. સાધુ તો ચલતા ભલા. કાળી કાના કાળી કાના. અરે મારી કાળી કલેજા વાળી. આ બાપો ગંગો થઈને ઘરમાં ઘૂસે એ મોર હેલ આપણે ઓરડાનો કબજો લઈ લે એટલે એને ખબર પડે કે હું કોણ. સાંગો પણ સાંગો. અરે આને તો બાણા બંધ કર્યા. કાંઈ વાંધો નહીં, એ ભલે ઓરડા મારીએ, આપણે ઓસરીમાં પડ્યા રહેશું. આ ઉંમરે ઓરડો ઓસરી કે ફળિયામાં શું ફેર પડે છે. આવતી રે મારી કાળી કલેજા વાળી. મહારાજ આજે એક કારણી પણ મારું અંતર તમને આપું છું. દાનમાં દેવા માટે મારી પાસે બીજું કંઈ નથી. બેટી દ્વારકાધીશ તારી ઈચ્છા પૂરી કરે. ઈચ્છા? મહારાજ ઈચ્છા તો હવે એક જ બાકી રહી છે કે દ્વારકાધીશના દેવળે આવી એના દર્શન કરી આરાધ ગાઉં અને મારી સાસુને અંતે ઘડીએ આપેલ વચન પૂરું કરું. તો બેટા અમારી સાથે ચાલ, અમે દ્વારકા જ જઈએ છીએ. પરંતુ એમ દ્વારકા કેમ આવે? એમની રજા વગર. અરે બેટા આરતી ટાણે તો પહોંચી જઈશું અને સવાર થતા તો અમે પાછા વળવાના છીએ. આજની રાત તો એ પણ ઘરે નથી, બારગામ ગયા છે. હું શું કરું બેટા? અમારા પર ભરોસો નથી આવતો. નહીં નહીં મહારાજ, સાધુ સંતોનો સંગ તો કોઈ પુણ્યશાળી પામે. હું જરૂર આવીશ. દાંત શેનો કાઢે છે ઘોલકીના? જો ફરીવાર દાંત કાઢે તારું જરબું ભાંગી નાખીશ. બીજાના જડબા ભાંગતા પહેલા પોતાના ઘરનું સંભાળ અજુબા. બાયડી તો ઉભો મૂકીને બાવા હારે ભાગી ગઈ ઘોલકીના. અરે પાનબા તો ગઈ. અરે સંહારે નહીં, એ તો ભાગી ગઈ ભાગી. અરે એ તો ગંગા માના પુણ્ય હતા તે આજ સુધી રહી. અરે બે એ તો ઘર નહીં અલખનો ઓટલો છે ઓટલો. અરે એ તો ભક્તિ નું નામ લઈ નાક કપાવ્યું નાક, અને ધણીમાં પાણી ન હોય તો ભાગી જાય ને. તો સાધુના ભેગી ગઈ. કોઈ મદદ કરો, કોઈ દયા કરો. મારાથી દુઃખ સહન નથી થતું, મારા અંગે લાય લાગે છે. કોઈ મદદ કરો કોઈ. સંતો આ તો કોઈ દિન દુખી લાગે છે. હાલો આપણાથી થાય એટલી મદદ કરી. બેટા યાત્રાના ધામમાં આવા દિન દુખ્યા તો સેંકડો મળવાના, કેટલાને મદદ કરીશ તું. આપણે આમે મોડા નીકળ્યા છીએ, વહેલા નહીં પહોંચીએ તો દ્વારકાધીશના દર્શન નહીં થાય. બેટા ના ના, મને આમ છોડીને ન જાઓ, હું તમારે હાથ જોડું છું. મારાથી દુઃખ સહન નથી થતું, મને મદદ કરો. સંતો તમે તમારે જાઓ, હું અખડી આવી પહોંચું છું. રાધે કૃષ્ણ રાધે. Thank you.
જોયું બેટા, મે નતો કીધું કે આપણે મોડા પડીશું તો દ્વારકાધીશના દર્શન નહીં થાય। દર્શનનો વખત પૂરો થયો, હવે દરવાજા નહીં ઉઘડે। પૂજારીજી, હું બહુ લાંબો પંથ કાપીને આવું છું, મારા પર દયા કરો। ભાઈ, પ્રભુ પોટી ગયા, દરવાજા નહીં ઉઘડે। અરે લાંબો પંથ કાપીને આવી છો તો રાત પડી રહે, સવારે જજે। સવારે? સવાર સુધી મારાથી રોકાવા એમ નથી પૂજારીજી। અરે ગાંડી, પ્રભુના દર્શન કરવા હાટું તો લોકો જન્મ આખો રાહ જુએ છે, ને તારાથી એક રાતની રાહ જોવાતી નથી। પૂજારીજી, સવાર પડતા પહેલા તો મારે મારા જીવતા જાગતા દેવની સેવામાં હાજર થવું પડશે। તો ફરી કોક વાર આવજે, અત્યારે દરવાજા નહીં ઉઘડે। હા બેટી, આજની રાત રોકાઈ જા બેટી। ના મહારાજ, મારા ભાગમાં ભગવાનનું મોં જોવાનું નથી લખાયું, નહીં તો આણી ટાણે પડદા ન થાય। તો બેટા, તારા હૃદયમાં સાચી જ ભક્તિ હોય તો લે આ એક તારો, ને જગાવા રાત, થઈ જાય આજ ભક્તિ ને ભગવાનની પરીક્ષા। ના મહારાજ, હું પ્રભુની પરીક્ષા કરવા નથી આવી, હું તો મારી સાસુને દીધેલ વચન પૂરું કરવા આવી છું। ભલે, જેવી એની મરજી। એ ભાઈ, આ લે તારી કામળી। બેટા, એકલી પાછી જઈશ? હા મહારાજ, દ્વારકાધીશ નું રટણ દિલમાં હોય પછી બીક છે નહીં। જોડે ભાગી ગઈ? હું ભાગી નહોતી ગઈ, હું તો દ્વારકાધીશના દર્શને ગઈ હતી, માને અંતઘડીએ વચન આપ્યું હતું। માની આગીને તું આ સુધી બચતી રહી છે, આજ હું જોઉં છું કે આજુબાજુ હાથ પછી તને કોણ બચાવે છે। ચાલ, તું આજ તારી ખેર, ચાલ ચાલ, આજ હું તને જોઉં છું કે કોણ બચાવે છે। ત્રિલોકના નાથની આજ નિંદર કા વેરણ થઈ? મુનિરાજ, ભક્તો જ્યારે ભીડમાં આવે છતાં મારું સ્મરણ ન છોડે, એવે ટાણે મારાથી બેસી કેમ રહેવાય? પ્રભુ, હું જાણું છું કે ભક્તોના તો તમે બેલી છો, પણ અત્યારે એવો કેવો ભક્ત છે કે? પાનભાઈ। પાનભાઈ? હા, પાનભાઈ, એની ભક્તિનો કસોટી કાળ શરૂ થયો છે। પ્રભુ, ભક્તો તમારું સ્મરણ કરે એટલે વહારે જાઓ, અને પાછા ભક્તોની ભક્તિ કેટલી છે એની કસોટી પણ કરો। તમારી લીલા અપરંપાર છે પ્રભુ। નારાયણ નારાયણ।
જલર વાગી સવાર થયો. ઘરેણા ગાયબ? આ કામણી પ્રભુના ઘરેણાની ચોરી? ચોરી? કોને ચોરી કરી છે? ચોરી કરનાર એક બાઈ છે, જેની આ કામણી છે. એ તો રાતે જ ચાલી ગઈ. જાઓ, જલ્દી રાજમાં ખબર આપો. તમે એ બાઈને ઓળખો છો? દર્શન કરવા એ તમારી સાથે જ આવી હતી. કહો, કોણ છે એ બાઈ? એ તો પાનભાઈ હતા. પાનભાઈ? આજ પાનભાઈનું ઘર છે. અરે છે કોઈ ઘરમાં? અરે પાનભાઈ, એ પાનભાઈ, આ એ જ ભાઈ છે જે રાત્રે દર્શન કરવા આવી હતી. ઘરેણાની ચોરી એને જ કરી છે. શું વાત છે? ચોરી ઘરેણાની? કોના ઘરેણાની? દ્વારકાધીશના. દ્વારકાધીશના? પણ હું તો રાતોરાત પગપાળા જ દ્વારકાથી આવી ગઈ હતી. એ તો હમણાં ખબર પડશે. જાઓ અંદર, ધરતી લઈ લો ઘરની. અરે દ્વારકાધીશના ઘરેણા! શું વાત છે? તમે લોકો અહીંયા શા માટે આવ્યા છો? આ ભાઈએ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે. પાનભાઈ ને ચોરી? હા હા, ચોરી. અરે દ્વારકાધીશ ના ઘરેણા! હા રેયા, દ્વારકાધીશ ના ઘરેણા! સિપાહીઓ પકડી લો બંને જણને. દ્વારકાધીશ ના ઘરેણા ચોરી કરતા શરમ ના આવી. પૂજાદીજી, માફ મારો છે, મને ખુશીથી પકડીજો, પણ મારા ધણીને છોડી દો. એ કઈ નથી જાણતા. નહીં જાણતા હો તો હવે જાણશે. જયારે માધવ ભેગું થઈ તારા ગુનાનો ન્યાય કરશે. બોલો મહાત્મા, તમારું શું કહેવું છે? પાનભાઈ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરે એ મારું મન માનતું નથી મહાજન. પરંતુ એને ચોરી કરી છે હકીકત છે, અને આ ઘરેણા એનો પુરાવો છે. દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી એણે મહા ગુનો કર્યો છે. એ ગુનાની સજા એને મળી જ જોઈએ. પાનભા, તે દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે. તારા ઘરમાંથી જ ઘરેણા પકડાયા છે. સફાઈ માટે તારે કંઈ કહેવું છે? પકડાયા પછી સફાઈ શાની? એને સજા થવી જ જોઈએ. પ્રભુના ઘરેણા ચોરી પાંડાએ મોટો ગુનો કર્યો છે. માજન એનો ગુનો માફ નહીં કરી શકે. પાંડાના ગુના બદલ માજન એને મોતની સજા કરે છે. પાંડા, તને થયેલી મોતની સજા પ્રમાણે તારી છેલ્લી ઈચ્છા જાણવી એ અમારો ફરજ, અમારો ધર્મ છે. તારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે. મહાજન, મોતના માસરે ચડતા પહેલા મારી એક જ ઈચ્છા છે કે દ્વારકાધીશના દર્શન કરી એની સામે આરાધ કહું. મારી સાસુને દીધેલ વચન પૂરું કર્યા પછી મને મોતનો રંજ નથી. ભલે, તારી ઈચ્છા સત્વર પૂરી થશે.
તમારી ભક્તિને ઓળખી ન શક્યો, મને મને માફ કરજો પાનમાં, માફ કરજો,
ભાઈ સાચો તો આનો આશરો છે આના થકી કેટલાય પાપી પુણ્યશાળી બની પ્રભુના વાલા થયા છે લ્યો ભક્તિ રે કરવી એને રાખ થઈને રે